મિત્રો આજે આનંદની વાત એટલા માટે છે કે ફક્ત રૂપાલાજી એ હિન્દુસ્તાનની અંદર આઠ હજાર એકસો ને અઢાર કિલોમીટરનો જે સાગરનો રસ્તો છે એમાંથી સાત હજાર નવસો ને છ્યાસી એટલા કિલોમીટરની એમને મુસાફરી કરી છે અને આ ભારતીય જનતા પક્ષની સરકાર વર્ષોથી દરેક પોલિટિકલ પાર્ટી કેતી આવી છે દરિદ્ર દેવો ભવો ગરીબોનો ઉદ્ધાર કરો આ બધા વાતોમાં બણગા ફૂકે છે પણ એકચ્યુઅલી આ જે સિદ્ધાંત છે એને કાર્યાન્વિત કરવા માટે થઈને રૂપાલાજી સાત હજાર નવસો ને કિલોમીટરની અંદર વસતા ભારતના ગરીબ નાવિકો જેને આપણે ખારવાઓ કહી છે એવા લોકોના ઉત્કર્ષ માટે થઈને નીકળી પડ્યા છે બોલો ભાઈ તમારી શું મુસીબત છે દુખીઓના દુખડા દૂર કરવા માટે રૂપાલાજી ત્યાં સાગરખેડુ પાસે જાય છે હંમેશા સરકાર હોય ને કોઈ માણસને કામ હોય તો સરકારી ઓફિસ માં આવે એને બદલે આ સરકાર પ્રજાના દ્વારે જાય છે બોલો ભાઈ તમને શું મુસીબત છે તમારી મુસીબત દૂર કરવા માટે થઈને આ ભારતીય જનતા પક્ષની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ આ જે સિદ્ધાંત લઈને આગળ આવે છે તો આજે ખાલી આપણે બધા ભેગા થઈ અને રૂપાલાજીને તાલીઓથી વધાવવાની વાત નથી પણ એમાંથી પ્રેરણા લેવાની જરૂર છે રૂપાલાજીએ સાગર યાત્રા સાગર પરિક્રમા સેના માટે કરી કે ગરીબ વર્ગના લોકોને મુસીબતો દૂર કરવા માટે અને એમની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે સરકાર તરફથી પૂરેપૂરી મદદ થાય એના માટે પ્રયાસ કર્યો છે